આ જગ્યા આવવાનું ખાસ કારણ એ છે, ગુજરાતી મારવાડી માટે આ બેસ્ટ જગ્યા છે. અહીંની આખી સિસ્ટમ અલગ છે. પહેલાં સ્ટાર્ટર્સ આપે, પછી મેઇન કોર્સ હોય, પછી લાસ્ટમાં ડેઝર્ટ. એક સાથે કાંઈ નથી શરૂ કરતા આ લોકો. का मेन कोर्स है सर इसमें आपको. हाँ. ये चार सब्जी जैसे अंगूरी कैबेज बताया मैंने, पनीर की सब्जी, आलू पत्तल भाजी और दूधी दही वाला है. नंबर ऑफ आइटम कितना होगा? टोटल 25 आइटम है सर. 25 स्टार्टर से लेके डेजर्ट तक सब. ओके. कुछ मैं आपका डेट्स फिरनी है, काजू हलवा है और जलेबी विद रबड़ी है. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અને અત્યારે દુબઈ ફૂડ સિરીઝ ચાલી રહી છે અને દુબઈમાં અત્યારે હું શેખ ઝાયદ રોડ ઉપર રસોઈ ઘરમાં આવ્યો છું. દુબઈમાં તમે કોઈને બી પૂછશો ને તો તમને 100% આ જગ્યા રિકમેન્ડ કરશે. આ જગ્યા આવવાનું ખાસ કારણ એ છે, ગુજરાતી મારવાડી માટે આ બેસ્ટ જગ્યા છે. એનું ખાસ કારણ એ છે કે આપણે ગુજરાતમાં કન્સેપ્ટ ચાલતો હોય અનલિમિટેડનો, સ્વીટ હોય, ફરસાણ હોય, કેટલી બધી આઈટમ હોય તમને અંદર હું દેખાડીશ. અને હું એમ કહીશ કે દુબઈમાં આવો તો 100% આ જગ્યાએ મુલાકાત લેવા જેવી છે, જો તમે થાકડની થાળી અથવા ગોર્ધન થાળ આવું બધું મિસ કરતા હોય તો. કેટલી આઈટમ છે ને શું શું સર્વ કરે છે અંદર જઈને તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. રિફ્રેશિંગ છે. મહારાજા ઢોકળા, એપલ દાળ ઢોકળી, ઓકે ઓકે પાપડ ચૂરી. મહારાજા ઢોકળામાં ચાર લેયર છે અલગ અલગ. આપણે ડીપ કરીએ. બટરમિલ્ક દુબઈમાં આવીને આ પહેલી જગ્યા હશે જ્યાં મને બટરમિલ્ક સારું કરવામાં આવી. ને એમાં અમારા જેવા સૌરાષ્ટ્રના લોકો હોય, કાઠિયાવાડના હોય, એને આદત હોય, વડાપાઉં વારે બટરમિલ્ક પીતા હોય. અને આ છે ચીઝ રોલ. અહીંની આખી સિસ્ટમ અલગ છે. પહેલાં સ્ટાર્ટર્સ આપે, પછી મેઇન કોર્સ હોય, પછી લાસ્ટમાં ડેઝર્ટ. એક સાથે કાંઈ નથી શરૂ કરતા આ લોકો. થોડીક આપણે દાળ ઢોકળી ખાઈએ એનો ટેસ્ટ છે. એની સાથે એપલ જે આમાં પીસ ઉમેર્યા છે ને, એને જે પીનટ્સ દેખાય છે આપણને સિંગદાણા, એનાથી થોડોક આપણને એમ એવું ફીલ થાય કે રગડો ખાતા હોય. મારા માટે આ નવો એક્સપિરિયન્સ છે. ચાલો બટરમિલ્ક બી સારી છે. એ અંગૂરી કેબેજ છે. અંગૂરી કેબેજ, યસ. એ પનીર કી સબ્જી છે. ઓકે. એ આલુ પત્તલ ભાજી છે. પત્તલ, આલુ પત્તલ ભાજી. પત્તલ, ઓકે. આલુ પત્તલ ભાજી. ये दूधी दही वाला है. ओके. ये स्पाइसी दाल है. ओके. ये स्पाइसी कढ़ी है. ओके. स्वीट दाल है.
अच्छा तो ये गुजराती दाल होगा ना, और ये स्वीट कढ़ी है अभी जो देगा, ये कढ़ी मीठी मीठी। तो ये इसमें मारवाड़ी खाना भी, ये दो मारवाड़ी, ये दो गुजराती, दो तीखा दो मीठा। ओके, ये रोटी है, ये पूरी और ये बाजरी रोटला है, इसको बटर और जैगरी के साथ खाते हैं। इतना सारा साथ में गोर, वाह वाह। ये आपका मेन कोर्स है सर, इसमें आपको ये चार सब्जी जैसा, इसके साथ में रोटी पूरी और बाजरी रोटला है और रायता है। ये मारवाड़ी आलू पत्तल, कोई भी दो राजस्थानी और गुजराती आप पकड़ सकते, दो मीठा रहेगा दो तीखा रहेगा, क्योंकि कॉन्सेप्ट हमारा गुजराती एंड राजस्थानी मिक्स है, तो थोड़ा मीठा रखना पड़ता है थोड़ा तीखा रखना पड़ता है। जैसे आप दाल में देख रहे हैं दो स्पाइसी है दो स्वीट, वैसे ही आपको सब्जी में भी रियलाइज होगा भी आपको रोटी पूरी इनके साथ खाना है। एक बार आपको लग रहा है कि रोटी पूरी खा के हो गया तो आप राइस के लिए बोल सकते हो, तो मैं राइस बुलवा लूँगा, आप ये इससे स्टार्ट कर सकते हैं। और दीपक भाई ना, दीपक भाई नंबर ऑफ आइटम कितना होगा? टोटल 25 आइटम है सर, 25 आइटम स्टार्टर से लेकर डेजर्ट तक, से लेकर डेजर्ट तक सब कुछ 25 आइटम। गरम गरम जा पूरी साथ आप आलू पत्तल ट्राई करिए। आलू नु कई भरेलू शाक हो ने ई टाइपनी एनी ग्रेवी छे, ટેસ્ટમાં બહુ સરસ છે, અને આ છે પનીરની સબ્જી। થોડુંક સ્વીટ છે સબ્જી, અને મેઇન તો અહીંયા આવીને ગોળ ને બાજરાનો રોટલો ખાવા મળશે, એ મેં નહોતું કોઈ દી વિચાર્યું। ઘીની જગ્યાએ બટર છે, એ પણ નવો અનુભવ છે બાજરાના રોટલાનો। સર્વિસ એકદમ ફાસ્ટ છે, તમે અમદાવાદમાં ગોર્ધન થાર હોય, રાજકોટમાં ઠાકર હોય, એ રીતનું તમને અહીંયા આખું કન્સેપ્ટ જોવા મળશે। આ દૂધી મગ છે, આ એકચ્યુઅલમાં છે ને છાશમાં બનાવેલા છે, થોડો સ્લાઇડ ખાટો ટેસ્ટ છે તો મસ્ત છે। એ અંગુરી ક્યાં હતા? કેબેજ અંગુરી, રેગ્યુલર આપણે કોબીજનું શાક ખાતા હોય જનરલી એવો ટેસ્ટ છે। રાયતું બેસ્ટ છે, સૌથી વધારે મજા આવી આલુ પત્તલમાં, અને એ પત્તલ એ ભાજી કંઈક આવે છે એમ કે છે, આલુ પત્તલ ભાજી આ સબ્જીનું નામ છે, બહુ મજા આવી। દેખો એ કર્ડ રાઈસ હે, એ વ્હાઈટ રાઈસ હે, એ ખીચડી હે, મૂંગ દાલ ખીચડી હે, ઓકે, ઓર યે સ્પેશિયલ પુલાવ હે હમારા, ઓકે। में से आपको जो भी चाहिए, या तो आप चारों भी ले सकते हैं, आपको जो स्पेसिफिक पसंद आता है आप वो भी ले सकते हैं। मुझे खिचड़ी चाहिए, खिचड़ी में थोड़ा घी डाल दूं सर? यस श्योर। और कोई राइस ट्राई करेंगे सर? नहीं नहीं नहीं, ठीक। भाई भाई दुबई में देसी मौज छे, घी नाखेली खिचड़ी कढ़ी पत्ता टूंक में લીમડા અને જીરાથી વઘાર કરેલો છે, અને આખો ગરમ મસાલો છે જો આવી રહ્યા તજ, આની સાથે આપણે, મને આ સૌથી પહેલાં કોમ્બિનેશન સારું હોય મારવાડી કઢી કહી શકાય એને। મસ્ત છે ખટમીઠી ખીચડી, બહુ મસ્ત છે, અને અહીંયા આવીને ખરેખર આ કઢી ખીચડી ઘી નાખીને એમાં વધારે મજા આવી। અને આ છે બીજી કઢી, જેને ગુજરાતી કઢી કહે છે આ લોકો। આમાં ખટાશ ઓછી પણ મીઠાશ જાજી છે, ગુજરાતી છે એટલે। દાળ એ આપણને બે ટાઈપની આઈપી છે સાથે, પણ આપણે રેગ્યુલર
રાઈસ નથી લીધા, કેમ કે ખોટો બગાડ નથી કરવો. દાળ અત્યારે ટેસ્ટ કરી લઈએ, હવે આપણે લઈ લીધી છે તો સિંગદાણા નાખેલા છે આમાં અને પ્યોર ગુજરાતી ટેસ્ટ છે આમાં. અને આ છે મારવાડી દાળ, સ્પાઈસી દાળ કહે છે આ લોકો. આ તો ઓલી અડદની દાળ હોય એના જેવો ટેસ્ટ આવે છે. બાજરાનો રોટલો અને અડદની દાળ ખાતો હોય ને એના જેવો ટેસ્ટ આવે છે, સેમ એનો. એકદમ મહારાજા જેવી ફીલ આવે મીડી. આ તો જે રીતનું એ લોકોએ વોશ કરાવ્યું છે ને. એ આપણા લાસ્ટ કોર્સ એ ડેઝર્ટ છે. હા હા, આપણા ડેટ્સ ફીરની હૈ, કાજુ હલવા હૈ ઓર જલેબી વિથ રબડી હૈ. ये खीर है? हाँ, ये डेट्स फिरनी है, खीर टाइप का ही होता है. फिरनी? हाँ, फिरनी. फिरनी डेट्स का जो खजूर होते हैं ना, उसका. हाँ. फिरनी है और ये काजू हलवा है केशव नट का. ओके. और ये जलेबी विथ रबड़ी है. ओके. सुपर. ખજૂરની ફ્લેવર આવે છે જબરજસ્ત. મિલ્કમાં બનાવ્યું છે, થોડો ખીર જેવો ટેસ્ટ લાગે છે. ઇસમે રાઈસ આતા ક્યા? આતા હે ને? બહુ બઢિયા. અને આ છે કાજુ હલવા. જે આપણા ઘરે લાપસી બને ને, સેમ એના જેવું લાગે છે. હલવા જેવું નથી પણ લાપસી જેવો ટેસ્ટ લાગે છે. એમાં કાજુની ફ્લેવર છે, કાજુના અમુક પીસ છે. અને ઘીમાં બનાવેલું છે, મસ્ત. રિયલમાં મને આ કન્સેપ્ટ ગમ્યું. આ લોકોને આપણે જનરલી બધું એક સાથે શરૂ કરતા હોય, ફરસાણ હોય, સ્વીટ હોય, મેઇન કોર્સ હોય, બધું એક સાથે શરૂ કરતા એની જગ્યાએ આપણને ગમ્યું જમીને માથે સ્વીટ ખાવાની મજા આવી. અહીંનું જે વાતાવરણ છે ખરેખર એ પણ સારું છે. મેજોરિટી ગુજરાતી લોકો, મારવાડી લોકો અહીંયા વધારે આવે છે ખાવા માટે. અને હું 100% રિકમેન્ડ કરીશ કે તમે લોકો દુબઈમાં હોય ને આ રીતનું ફૂડ મિસ કરતા હોય તો 100% અહીંયા આવવા જેવું છે. 51 દિરામ આ ડીશની પ્રાઇસ છે. તમે અહીંયા આવવા માંગતા હોય તો ખરેખર સારું છે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર @itandrive_ કરીને આપણું પેજ છે, એમાં બી અમને ફોલો કરી શકો છો. ગુજ્જુ ફૂડ ક્લબ કરીને ફેસબુક ગ્રુપ છે, એમાં બી અમારી સાથે જોડાઈ શકો છો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ વધુ શેર કરી દેજો. આઈ થિંક આ અત્યાર સુધીમાં તમને એકેય ગુજરાતીના ચેનલ ઉપર આ રીતના વિડીયોઝ જોવા નહીં મળે, ખાસ કરીને દુબઈના. એમાં આ બધી ફૂડના, ઇન્ડિયાના લગભગ કોઈ દિવસ કોઈ અહીંયા આવું કંઈ ફૂડ એક્સપ્લોર કર્યું જ નથી. જો પોસિબલ હોય તો વધુમાં વધુ શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.